compassionate teacher. He was very compassionate. He was very good in studies. He stood first in his matriculate examinations. He has contributed a lot in Ramakrishna Paramahansa's contribution. Thereafter, Sri Ram, sannyas, the real meaning of sannyas is devoting all yourself, sacrificing all yourself to the well-being of others, not only for the name of sannyas. He believed that the real education is teaching the good to become a good human. He told that nowadays education is that taking burden of knowledge somewhat it for the real nature. He told that we should study for being a good human being. If we learn 4 to 5 good thoughts, then we can step up in this world where there is lot of corruption, not only by mugging up all the studies and taking them on the money. That will not be helpful for us in future. He lived only for 39 years. Then also this country remembers him for his well-being and good things that he has done. Before dying, he said that I am leaving my body that is like somehow worn off out of garments, but I will be always present to inspire the world for being religious and a good teaching. That one day I will come up, I will be known as a god. So, went to Chicago for the international conference for spreading religious faith. As the Britishers were ruling in our country at this time, they were spreading that Hindu culture is a very down culture. They spreaded Christianity, but Swami Vivekananda ji spreaded that not culture depends, God is one, and Hindu culture is the most culture, foremost culture that supports all the culture. In India, we live. There are many Hindus, Muslims, Christians, Sikhs. He told that we all believe that our God is one, like we are one garland in which all other flowers are putted together, and this together is a total garland. If this garland breaks, then all these flowers will be spreaded. So India is a country where all the peoples live together. This was the message given by Swami Vivekananda. Thank you.
ની અંદર છે ઘણા સંતો મહંતો જન્મેલા આપણા દેશ છે ખરેખર સંતો મહંતો અને દેશભક્તોની ભૂમિ તરીકે ઓળખાય છે આપણા દેશની અંદર છે ઘણા સંતો થઈ ગયા પરંતુ સંતોમાં અને ભારતના રત્ન તરીકે ઓળખાતા એવા આપણા સ્વામી વિવેકાનંદ વિશે હું જીવન 12 જાન્યુઆરી 1863 ના રોજ થયેલો હતો તેમના પિતા તેમના પિતા વિશ્વનાથ દત્ત એક મહાન બેરિસ્ટર કહેવાતા હતા અને તેમની માતા છે એ ભુવનેશ્વરી દત્ત તરીકે ઓળખાતા તેમનું નાનપણનું નામ નરેન્દ્ર દત્ત હતું અને તેમના દાદાજી છે એ ખરેખર તેમના દાદા પણ એક સંન્યાસી હતા તેમને 25 વર્ષની ઉંમરે તેમના દાદાએ પણ સંન્યાસ લઈ લીધો હતો તેના કારણે સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ સંન્યાસ પ્રત્યે પહેલેથી જ એક પ્રકારની આશા રહેલી હતી તેઓ નાનપણની અંદર એકદમ પ્રેમી તથા ઉદાર સ્વભાવના હતા તેઓ નાનપણમાં જોતાની સાથે તેમને માની ગયા કે ઈશ્વર ને દિવ્ય અંશ છે તેમણે રામકૃષ્ણ પરમહંસ છે તેમને જોઈને ભાવ વિભોર બની ગયા તેની આંખમાં આંસુ નીકળી ગયા અને તેને કારણે રામકૃષ્ણ પરમહંસ ને એક પાગલ વ્યક્તિ સમજી અને સ્વામી વિવેકાનંદ તેમને દૂર રહેવા લાગ્યા પરંતુ જેવું નિયતિને મંજૂર હતું રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી વિવેકાનંદ સતત છે એકબીજાના સંપર્કમાં આવતા રહે તેને કારણે સ્વામી વિવેકાનંદ પણ છે રામકૃષ્ણ પરમહંસ ના એક શિષ્ય બનવા લાગ્યા અને ત્યારબાદ પાસ થઈ ગયો એમણે જમ્મુથી મેં કસના કન્યાકુમારી સુધી અને ભારત ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી બધા ભારતનો આખો પ્રવાસ કરી અને તે દરમિયાન ભારતમાં ત્યાર થતા એવા વિવિધ પ્રકારના આડંબરો આ ઉપરાંત છે અંધશ્રદ્ધાઓ સતી પ્રથા વગેરે જેવા વિવિધ પ્રકારના ધર્મગુરુઓને લલકારી અને તેઓને કહ્યું કે હે ધર્મગુરુઓ શું તમારો આ ધર્મમાં જ તમારા ધર્મના નામે ક્યાં સુધી જતન ચલાવ કરે છે જો ભારત દેશની ગરીબી આટલી આગળ વધી ગઈ છે જો આપણે ભારતની સેવા નહીં કરીએ તો ભારત વધારે ને વધારે પછાત થતો રહેશે કોણ છે એ પોતા જો તમે પોતાની આંતરિક સિદ્ધિઓ મેળવવા માટે બદલે જો ભારતને બાહ્ય રીતે સુદૃઢ અને મજબૂત બનાવવા માટેના પ્રયત્ન કરશો તો તમારે ભારતને છે એ એકદમ મહાન બનાવી શકશો તે દરમિયાન કે કહેતા હતા કે જો આ ભારતની અંદર જ્યાં સુધી હજી માણસ પોતાને ભૂલ પણ સંતોષ નથી કરી શકતો એ માણસ જ્ઞાન ક્યાંથી મેળવી શકશે કોઈ પણ માણસને જ્ઞાન મેળવવા માટે પહેલા તેનું પેટ ભરેલું હોવું જોઈએ એના માટે તેમણે જ્ઞાન સમગ્ર ભારતમાં સૌપ્રથમ જ્ઞાન દેવાનું શરૂ કર્યું અને માત્ર 2 વર્ષ બાદ તેમણે રાજસ્થાનમાં આવેલા ખેતરીના મહારાજ પાસેથી પૈસા લઈ અને શિકાગોની અંદર ધર્મપ્રસંગમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો અને હિન્દુ ધર્મનો તેમણે દરેક જગ્યાએ સ્વામી વિવેકાનંદ ત્યાર પછી પાછા ભારત આવીને ભારતના પ્રશ્નોનો તેમણે ઉકેલ કરવાનું ચાલુ કર્યું તેઓ તેમના જીવન વિશે એક અમુક તમને રસપ્રદ વાતો કરવા માંગુ છું તો સ્વામી વિવેકાનંદ એક વખત એક ન્યુયોર્કની અંદર નદીના પુલ પરથી પસાર થઈ રહી હતા ત્યારે નદીની નીચેથી ઇન્ડિયાના કાચલા કરતા જઈ રહ્યા હતા અને તેમને છે 2 બાળકો બંદૂક પર બીંધી રહ્યા હતા પરંતુ તેમાંથી એક પણ કાચલા વિંધાયા નહીં તેના કારણે છે સ્વામી વિવેકાનંદ ત્યાં ઉદ્ભવ મંદ મુસ્કાતા હતા અને તેમને જોઈને તે બંને બાળકોને છે ગુસ્સો આવી ગયો અને તેમને કહ્યું કે જો તમે આટલી રીતે હશો તો તમે આને કાટીને દેખાડો ત્યારે સ્વામી વિવેકાનંદે છે એક જ ઘરે તે 6 શબ્દને વિધિ નાખી આવી હતી સ્વામી વિવેકાનંદની એકાગ્રતા સ્વામી વિવેકાનંદની એકાગ્રતા સિવાય એક વખત સ્વામી વિવેકાનંદ છે એક ધર્મ પરિષદમાં સંપૂર્ણપણે ભગવા વસ્ત્ર પહેરીને જતા ગયા એનાથી વિશેષ કઈ નહીં ત્યાર પછી એક વખત સ્વામી વિવેકાનંદ છે સ્વામી વિવેકાનંદ બીજી એક ધર્મ પરિષદમાં જતા હતા એ ધર્મ પરિષદની અંદર ત્યાંના ધર્મગુરુએ તેમને ભટકાવવા માટે છે સમગ્ર ધર્મ પુસ્તકોને એક ઠપકો કરી અને ધર્મ પુસ્તકમાં નીચેની બાજુએ ભગવદ્ ગીતા સૌથી નીચે રાખી અને સ્વામી વિવેકાનંદને કહ્યું કે તમારો ધર્મ છે આટલો નીચો છે સૌથી નીચે અમે તમારા ધર્મને ગણીએ છીએ ત્યારે સ્વામી વિવેકાનંદે કંઈ પણ બોલવાનું ઉચિત ના સમજીને માત્ર
ने मात्र ते पुस्तक हटाई पुस्तक हटाता बाकी ना बजा धर्म पुस्तक को फेर થઈ ગયા અને આની ઉપર તમને સંદેશ એ કહેવા માંગે કે સમગ્ર ધર્મનો સાર છે માત્ર ભગવદ ગીતાની અંદર જ રહેલો છે ભગવદ ગીતા સિવાય જો આ ધર્મ નીકળશે તો બાકીના ધર્મ આપોઆપ નાશ થઈ શકશે આ રીતે કહેવા માંગે છે કે આ ઉપરાંત તમારા જીવનની અંદર ઘણા બધા એવા સારા સારા પ્રસંગો છે જે ખરેખર વાંચવા યોગ્ય છે આ ઉપરાંત સ્વામી વિવેકાનંદે સ્વામી વિવેકાનંદ માટે એવો શબ્દ વપરાયો કે સ્થિર પ્રજ્ઞા હતા જેમ શબ્દ ભગવદ્ ગીતાની અંદર અર્જુન માટે વપરાયેલો તે શબ્દ છે સ્થિર પ્રજ્ઞા સ્વામી વિવેકાનંદ માટે પણ વપરાયેલો છે સ્થિર પ્રજ્ઞા મતલબ જે પોતાનો સંપૂર્ણ ઉત્કૃત કોઈ પણ વસ્તુની અંદર કરી શકે એ ક્યારે કરી શકે છે માણસ જ્યારે તેમનેમાં એકાગ્રતા હોય અને એકાગ્રતા સેનાથી આવે તો કે ધ્યાનમાં બેસવાથી એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ છે એ નાનપણમાં જ્યારે ધ્યાનમાં બેસતા હતા 3-4 કલાક સુધી સતત ધ્યાનમાં બેસતા હતા ધ્યાનમાંથી એ દરમિયાન સમાધિમાં લીન થઈને જમીન ઉપર પડી પડતા હતા આવી હતી તેમની એકાગ્રતા ને આવું હતું તેમનું ધ્યાન અને ધ્યાનમાં બેસવું એના માટે આપણે એક જગ્યાએ બેસવું પડે ને એક જગ્યાએ બેસવું એ આપણા માટે સમજો છો એવો પ્રાથમિક વસ્તુ કાજનો હિમાન છે એટલો આળસ કરી ગયો છે ખરેખર આળસ એ જીવતા મનુષ્યની કબર છે છતાં પણ માણસ છે આજનો હિમાન આળસ આળસ કરી અને છે પોતે ખરેખર ઘરમાં જ્યારે નવ નવ છે ત્યારે પોતાના સોફામાં અથવા પલંગમાં પડ્યો રહે છે એ પણ પડ્યો પડ્યો કોઈ પણ કાર્ય કરે છે આ આ આ માટે તમને સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો પરંતુ આજનો યુવાન ઉઠેલો છે જાગેલો છે પણ ધ્યેય પ્રાપ્ત નથી કરતો કારણ કે એનું કોઈ ધ્યેય છે જ નહીં ધ્યેય છે તો એટલું ઊંચું રાખ્યું છે કલાકાર બનવું છે તો એ ધ્યેય પ્રાપ્ત આપણે ઘરમાં નથી કરી શકતા આપણું જે ધ્યેય છે એને પેલા ફોકસ કરો આપણું બાકીના ધ્યેય તો આપણું આપણું આપણને મળી જશે આ ઉપરાંત તમે આ ઉપરાંત તમે કહી because you all know his introduction. There is a person who changed his whole life. This is Ramakrishna. Ramakrishna born in 18 February
1836 in Hooghly at Bengal. Swami Vivekananda gave us an empowering word, inspire, which has a 7 different meanings. I-N-S-P-I-R-E. I for inspiring, inspiring good energy and M in our life. Second, S for success of our life. Third, I-N-S-P. I for increase our development in mind. P-I, increase our mind, help of others. R for develop by achieving our aim. R-E for they give us two different words for us to improve our life in a contribution. First is believe in self. We believe in ourselves that we can do anything. Nothing is impossible for us. We thought that you are not loser and I am not loser. And second is focus and contraction. Concentration and focus. Concentration, it means we are concentrated only one aim in our life. What is our aim in our life? That is a one aim to achieve in our life for best contribution. This is Swami Vivekananda. Respected sir and all my dear friends, myself Darpan Bhokani, I am today going to give you a speech about Swami Vivekananda. Actually, I am not eligible for giving a brief introduction of a life related to Swami Vivekananda, but I will try to give a very small introduction about his life. Narendra Nath Datta was born on 12th January 1863 and he was a great personality of India. And he was also an inspirational role model for other many personalities of Indian history, whom we admire as Swami Vivekananda. He was son of Vishwanath Datta and Bhuvaneshwari Devi. Vishwanath Datta was a lawyer. Swami Vivekananda was an Indian Hindu monk and a chief disciple of Saint Ramakrishna Paramahansa in the 19th century.
He was a key figure to the introduction of the philosophies of Indian Vedanta and Yoga to the Western world. He was also the major force to the introduction of the revival of the Indian philosophies. Revival of the Indian philosophies. He was inspired by his guru Saint Ramakrishna Paramhansa, from whom he learned that all the living beings are the embodiment of the God, divine self, which means a goodwill to the God could be rendered as goodwill to the mankind. His Saint Guru Ramakrishna Paramhansa died in the year 1885. After his death, Swami Vivekananda toured to the Indian subcontinent, from where he founded Ramakrishna Math. After that, he travelled to the United States, representing India in the 1893 Parliament of the World Religion, where he was perhaps known for his best inspirational speech, which began with "Sisters and Brothers of America." He gave hundreds of lectures, private and public, and classes of disseminating the tenets of Hindu. And after in the United States, England, and Europe. After that, he returned back to India and founded Ramakrishna Mission and continued it. Swami Vivekananda died on 4th July 1902. Still today in India, he is admired as the patriotic saint, and his birthday is still today is celebrated as National Youth Day. Nowadays, we have forgotten. Instead of remembering that service to mankind is service to God, we have also forgotten that hurting to mankind could be rendered as hurting to God. At last, my friends, I would like to say the three golden rules of Swami Vivekananda's life. First, who is helping you? Never forget them. Second, who is loving you? Never hate them. And third, whoever is trusting on you, never cheat them. I hope that my inspiration, what the speech I have given, you all will take some inspiration from that. And thank you. Jai Hind.